સૈકાઓ પહેલા ભરતખંડની પ્રજા આસુરી તત્વોના ત્રાસથી ત્રાહિમામ ત્રાહિમામ પોકારી રહી હતી. લોકો મરજી વિરુદ્ધ અધર્મ આચરી રહ્યા હતા. રાજકર્તાઓ પોતાનો રાજધર્મ ભૂલી જઈને આંતરિક કલહ અને ગાવા દાવામાં જ કળાડૂબ થઈ ગયેલા હતા. ભરતખંડની પ્રજાનું સામાજિક ધાર્મિક સાંસ્કૃતિક આધ્યાત્મિક અને સાંસારિક જનજીવન દયનીય અને દુઃખમય પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું હતું. આવા સમયે એક વખત બદ્રિકાશ્રમ ધામને વિશે મરીચ્યાદિક ઋષિઓ ઉદ્ધવજી ધર્મદેવ અને ભક્તિમાતા સહિત શ્રી નરનારાયણ દેવ સમક્ષ સભા ભરીને બેઠા હતા. આ સભાની અંદર ભરતખંડમાં પ્રવર્તતા કળિયુગના પ્રભાવ અને આતંકની ચર્ચા ચાલી રહી હતી. તે સમયે સભામાં મોડા પધારેલા મહર્ષિ દુર્વાસા ઋષિએ ધર્મદેવ આદિ સર્વેને શાપ આપતા કહ્યું કે મારું અપમાન કરનારા આપ સૌ ભરતખંડને વિશે મનુષ્યપણાને પામો અને ત્યાં અસુરો થકી અપમાન તથા કષ્ટને પામો. આ સાંભળી ધર્મદેવ ભક્તિમાતાએ વિવેકપૂર્ણ વાર્તાલાપ કરીને ઋષિને શાંત પાડ્યા. આથી કરીને ઋષિએ પોતે આપેલા શાપની અનિવાર્યતા સાથે અનુગ્રહ કર્યો કે ધર્મદેવને ભક્તિમાતાના બ્રાહ્મણ કુળ વિશે શ્રી નરનારાયણ દેવ તરીકે અવતરશે અને આપ સૌને મારા શાપ થકી મુક્તિ અપાવશે, તેમજ અસુરોના કષ્ટથી આપ સર્વેનું રક્ષણ કરશે. તે વખતે શ્રી નરનારાયણ દેવ બોલ્યા કે મારી ઈચ્છાએ કરીને જ આ શાપ થયો, માટે અમે જ ધર્મભક્તિના પુત્ર તરીકે પ્રગટ થઈ આસુરી તત્વો અને અધર્મનો નાશ કરીશું અને આપ સર્વેનું રક્ષણ કરીશું. સમય જતા ભારતવર્ષની ભૂમિ ઉપર કળિયુગનો પ્રભાવ સોળે કળાએ ખીલી ઉઠ્યો. દેશમાં ચારે તરફ અરાજકતાનું સામ્રાજ્ય છવાઈ ગયેલું હતું. સમગ્ર દેશમાં પાપ અને પાખંડ ફેલાઈ ચૂક્યા હતા. આવા સંક્રાંતિના સમયે ભક્ત વત્સલ ભગવાને જાણે કે ભક્તોનો આર્તનાદ સાંભળ્યો અને ઉત્તરાખંડના અયોધ્યા પાસેના નાનકડા પવિત્ર ગામ છપૈયાપુરમાં અક્ષરવાટને વહેતી મૂકવા સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણના સ્વરૂપે વિક્રમ સંવત 1837ના ચૈત્ર સુદ 9મીને સોમવાર તારીખ 2 એપ્રિલ સન 1718ના રોજ સર્વરિયા જ્ઞાતિના સામવેદી બ્રાહ્મણ ધર્મદેવ ભક્તિમાતાના ઘેર રાત્રિના 10 વાગે પ્રગટ થયા. ઓરડીમાં જે જગ્યાએ ભગવાન શ્રીનો જન્મ થયેલો તે જગ્યાએથી અનેક સત્સંગીઓ પ્રસાદીની માટી પોતાને ઘેર પૂજા અર્થે લઈ જાય છે. આ જન્મસ્થાનના ઉપરના સ્થાનમાં શ્રી ઘનશ્યામ મહારાજની શ્વેત આરસની મૂર્તિ આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજશ્રીએ પધરાવેલી છે. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય 1008 શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના રજત સુવર્ણ જયંતિના ફળ સ્વરૂપે જીર્ણોદ્ધાર કરાયેલ આ સંગે મરમરનું 3 શિખરોથી શોભતું નૂતન મંદિર શિલ્પ કલા કારીગરીના
ઉત્કૃષ્ટ નમૂનારૂપ છે. અહીં ડાબી બાજુના શિખરમાં શ્રી રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ, વચ્ચેના શિખરમાં ધર્મદેવ ભક્તિ માતા શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા શ્રી અયોધ્યા પ્રસાદ મહારાજ શ્રીની મૂર્તિ, તથા જમણી તરફના શિખરમાં શ્રી વાસુદેવ કુંજ બિહારી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવવામાં આવી છે. શ્રી હરિના જન્મસ્થાનની સમીપે આવેલો આ ગંગાજળિયો કૂવો પ્રસાદીનો છે. એક વખત આ કૂવા ઉપર શ્રી બાળ ઘનશ્યામ મહારાજને શ્રી ગંગાજી અને શ્રી યમુનાજીએ ત્રાંબા કુંડીઓ લઈને શ્રી હરિને સ્નાન કરાવ્યું હતું. આ નારાયણ સરોવર છે. આ સરોવરમાં શ્રી ઘનશ્યામ મહારાજ અનેક જલ ક્રીડાઓ કરીને રમેલા છે. મંદિરની સામે આવેલ આ નારાયણ સરોવરમાં એક દિવસ શ્રી ઘનશ્યામ મહારાજ ધર્મપિતા સાથે સ્નાનાર્થે ગયેલા. સખત ગરમીના દિવસો હતા. ગરમીની ઋતુ હોવાથી નારાયણ સરોવરમાં પાણી સુકાઈને ઓછું થઈ ગયેલું. આમ થવાથી સરોવરની અંદરના જીવજંતુઓ તરફડતા હતા. જીવજંતુની આવી દયનીય સ્થિતિ જોઈ ધર્મપિતાના હૃદયમાં અનુકંપા જાગી. અંતર્યામી શ્રી ઘનશ્યામ મહારાજ પિતાશ્રીના મનોભાવો કળી ગયા. આથી કરીને શ્રી હરિ નારાયણ સરોવરની વચ્ચેના ભાગમાં ગયા અને છડી ખુપાવીને પાતાળમાંથી પાણી બહાર કાઢ્યું હતું. ધરતીને ફાડીને પાતાળમાંથી ગંગાજી ફૂટ્યા. પ્રચંડ જલધારા વહેવા લાગી. જોત જોતામાં આખું સરોવર પાણીથી ભરાઈ ગયું. આમ ધર્મપિતાએ મનમાં કરેલ સંકલ્પને સાચો કરી સરોવરમાં રહેલા જીવજંતુની શ્રીહરિએ રક્ષા કરી. આથી આ સરોવર ખૂબ જ મહાન પ્રસાદીનું છે. નારાયણ સરોવરના સામા કિનારે પૂર્વ તરફ આવેલું આ સ્થળ છે ધર્મ ભક્તિ માતાના ઓટા. શ્રી ધર્મદેવ ભક્તિ માતાએ અયોધ્યાપુરીમાં નશ્વર દેહનો ત્યાગ કરેલો. તેમના અગ્નિ સંસ્કાર સરયુ નદીના કિનારે રામઘાટ ઉપર કરવામાં આવ્યા હતા. શ્રી રામ પ્રતાપભાઈએ પોતાના માતા પિતા શ્રી ધર્મદેવ ભક્તિ માતાના અસ્થિ એ જગ્યાએથી લઈને અહીં પધરાવેલા છે. તેમના સ્મરણ માટે અહીં આ ઓટા બનાવીને ચરણારવિંદ પધરાવેલા છે. નારાયણ સરોવરની પૂર્વ દિશાએ આશરે 2-1 ખેતરવા દૂર આવેલ આ પ્રસાદીનું સ્થળ કાલી દત્તનો ઓટો છે. આ ઓટા ઉપર શ્રી હરિના ચરણારવિંદ પધરાવેલા છે. બાલ ઘનશ્યામે આ સ્થળે અસુરોના ગુરુ કાલી દત્તનો નાશ કરેલો છે. કથા એવી હતી કે શ્રી બાલ ઘનશ્યામના ચૌલ સંસ્કારનો ઉત્સવ હતો. તે સમયે ધર્મદેવ ભક્તિ માતા મહેમાનોની આગતા સ્વાગતા કરવાના કામમાં વ્યસ્ત હોવાને લીધે તેમણે બાલ ઘનશ્યામને તેમના બાળ સખા માધવ પ્રયાગ તથા વેણીરામને સોંપેલા હતા. આ બધા બાળકો બાલ ઘનશ્યામને લઈને ગામની બહાર આવેલા ઉદ્યાનમાં ગયા. ત્યાં આંબાના વૃક્ષ ઉપર રહેલી પાકી કેરીઓ ખાવામાં બધા મશગુલ હતા. આ સમયે મોકો જોઈને અસુરોના ગુરુ કાલીદત્તે બાલ ઘનશ્યામને મારી નાખવા માટે પોતાની માયાવી શક્તિના જોરે કરીને પ્રચંડ વાવાઝોડું, વરસાદ અને સુસવાટા મારતા પવન વહેતા કરીને ઉત્પાત સર્જી દીધો. બધા બાળકો ભીંજાતા વસ્ત્રે બીકના માર્યા નાસભાગ કરવા લાગ્યા. પરંતુ પૂર્ણ પુરુષોત્તમ શ્રી ઘનશ્યામ મહારાજ સાહજિકતાથી આંબાના વૃક્ષ નીચે નિરાંતે બેસી રહ્યા. જે વૃક્ષ નીચે શ્રી હરિ બેઠા હતા તે વૃક્ષ અચાનક પડી ગયું અને શ્રી હરિ ઉપર છત્ર થઈને ગોઠવાઈ ગયું. અસુરોનો ગુરુ કાલીદત્ત આવા અંધારમય વાતાવરણમાં શ્રી હરિને શોધવા નીકળ્યો. પરંતુ શ્રી હરિની ઈચ્છા વડે કરીને ઉદ્યાનના વૃક્ષો તૂટી તૂટીને કાલીદત્ત ઉપર પડવા લાગ્યા.
તેના અંગો ભાંગી ગયા અને તે અસુર પોતાના જ પાપના પરિણામ સ્વરૂપ લોહી લુહાણ થઈને નાશ પામ્યો. આમ બાળ સ્વરૂપ શ્રીહરિએ આ સ્થળે કાલીદત્તનો નાશ કર્યો હતો. આ ત્રણ ખૂણિયા ખેતરમાં એક સમયે મકાઈ અને ચીભડા ભેગા વાવેલા હતા. ખેતરમાં નીંદવાનું કામ કરતા શ્રી બાળ ઘનશ્યામને લાગ્યું કે ચીભડાના વેલા કરતા ઘાસ વધારે છે અને ઘાસ ઉખેડવાથી તો વધારે જીવજંતુઓ મરી જશે, માટે તેમણે ઘાસને બદલે ચીભડાના વેલા જ ઉખેડવાનું શરૂ કર્યું. રામ પ્રતાપભાઈ ખેતરે આવીને બાળ ઘનશ્યામ પર વીસ કરી મારવા માટે જેવો હાથ ઉગામવા ગયા કે તે જ ક્ષણે શ્રી બાળ ઘનશ્યામે રામ પ્રતાપભાઈને ચતુર્ભુજ રૂપે દર્શન આપી પોતાનું ઐશ્વર્ય બતાવ્યું. આ દર્શનથી પોતાની જાતને ધન્ય માનીને રામ પ્રતાપભાઈએ શ્રી બાળ ઘનશ્યામની માફી માંગી. પ્રસાદીનું આ ખેતર નારાયણ સરોવરથી દક્ષિણ દિશાએ આવેલું છે. ત્યાં એક ઓટો બનાવીને તેના ઉપર શ્રી ઘનશ્યામ મહારાજના ચરણારવિંદ પધરાવેલા છે. આ ખેતર તીન ખૂણિયા ખેતર તરીકે પ્રસિદ્ધ છે. ધર્મદેવ અને ભક્તિમાતા એકવાર પોતાના બંને પુત્રોને સાથે લઈને તીનવા ગામે, જે શ્રીહરિની માસીનું ગામ હતું, ત્યાં ધર્મદેવના મિત્ર પ્રતીકના ઘેર રહેવા ગયેલા. સંધ્યાકાળના સમયે ભક્તિમાતા ગામથી બહાર આવેલ કૂવા પર પાણી ભરવા માટે ગયેલા. આ કૂવામાં અસંખ્ય ભૂતોનો વાસ હતો. ભક્તિમાતાએ દોરડા વડે બાંધેલો ઘડો પાણી ભરવા માટે જેવો કૂવામાં નાખ્યો કે તરત જ અંદર રહેલા ભૂતોએ દોરડું પકડી લીધું. આમ થવાથી ગભરાઈને ઘેર પાછા ફરેલા ભક્તિમાતાને શ્રી ઘનશ્યામ મહારાજે ગભરાટનું કારણ પૂછ્યું. ભક્તિમાતાએ કૂવામાં રહેલા ભૂતોની વાત કરી. આ વાત સાંભળતા જ શ્રી બાળ ઘનશ્યામે કૂવા પર જઈને ભૂતોનો મોક્ષ કરવાના હેતુથી કૂવામાં કૂદકો માર્યો. કૂવામાં રહેલા ભૂતો શ્રી ઘનશ્યામ મહારાજના કોટી સૂર્ય સમાન તેજના પ્રભાવથી બળવા લાગ્યા. ભૂતોએ શ્રીહરિને પ્રાર્થના કરી, હે કરુણાનિધિ દેવાધિદેવ શ્રીહરિ, અમારો મોક્ષ કરો. શરણાગત વત્સલ દયાના સાગર સમાન સર્વ આત્માના તારણહાર એવા શ્રી ઘનશ્યામ મહારાજે ભૂતોની પ્રાર્થનાથી પ્રસન્ન થઈ તમામ ભૂતોનો મોક્ષ કર્યો. આ કૂવો ભૂતિયો કૂવો તરીકે ઓળખાય છે. મંદિરથી પશ્ચિમ દિશાએ એકાદ માઇલના અંતરે તીનવા ગામ બહાર બગીચામાં આવેલ આ કૂવાને હાલમાં સમારકામ કરીને નાનો કરવામાં આવ્યો છે. આ મીન સરોવર છે. શ્રી ઘનશ્યામ મહારાજ પોતાના બાળ સખાઓને લઈને એક વખત આ સરોવરમાં સ્નાન કરવા માટે આવ્યા હતા. તે સમયે કેટલાક ઢીમરો માછીમારો ભેગા મળીને સરોવરમાંથી માછલા પકડી કિનારા પર ઢગલા કરતા હતા. તરફડીને મરતા માછલાઓ પર દ્રષ્ટિ પડતા જ દયાના સાગર માયાના મહેરામણ કરુણાનિધાન પરમ કૃપાળુ બાળ સ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજના અંતઃકરણમાં કંપારી છૂટી ગઈ. તેમણે તત્કાળ મનમાં સંકલ્પ કર્યો કે તમામ માછલાઓ સજીવન થાવ. શ્રીહરિના સંકલ્પના બળે કરીને નાના મોટા તમામ માછલાઓ સજીવન થઈ ઉછળતા ઉછળતા સરોવરના પાણીમાં જતા રહ્યા. આ જોઈને અસુર ઢીમરો શ્રી બાળ ઘનશ્યામને મારવા માટે દોડ્યા. પરંતુ એટલામાં તો ઢીમરોને શ્રી બાળ ઘનશ્યામે ધારણ કરેલું યમરાજનું સ્વરૂપ દેખાયું. ઢીમરોએ અત્યંત ભયભીત થઈ શ્રી બાળ ઘનશ્યામની માફી માંગી. શ્રીહરિએ એ બધા ઢીમરોને અહિંસા ધર્મનું આચરણ કરવાનો નિયમ લેવડાવીને માફ કર્યા. તે દિવસથી આ સરોવર મીન સરોવર તરીકે ઓળખાય છે. જન્મસ્થાન મંદિરથી દક્ષિણ બાજુએ આ સરોવર આવેલું છે. આ સરોવરના કિનારે પ્રસાદીનો ઓટો અને ચરણારવિંદ પધરાવેલા છે.
મકર સંક્રાંતિના પવિત્ર દિવસે એકવાર પૃથ્વી માતાએ શ્રી હરિની સ્તુતિ કરીને અરજ કરી કે હે દીનદયાળ, દયાના સાગર, હે ભગવાન, આપ તો ગર્ભગંજન છો, મારા પર પાપનો બોજ વધતો જાય છે, માટે આપ પાપીઓનો નાશ કરી ધર્મની સુપેરે સ્થાપના કરી મારા ઉપરનો આભાર હલકો કરો. તે જ સમયે વરુણ દેવ પણ પ્રગટ થઈને શ્રીહરિને પ્રાર્થના કરવા લાગ્યા કે છપૈયાના જીરાભારી તળાવમાં કેટલાક આસુરી વૃત્તિ ધરાવતા લોકો મગર, માછલા અને જીવજંતુઓને મારે છે અને જીવોને મારીને તળાવના કિનારા પર જ એ મરેલા જીવોનો હડકલો કરે છે. આ વિનંતી સાંભળીને શ્રીહરિ તત્કાળ એ તળાવના કિનારે પ્રગટ થયા અને તળાવના કિનારે ખડકલો કરીને મૂકેલા મૃત જીવ જંતુઓ પર દ્રષ્ટિ કરી. પરમાત્માની દ્રષ્ટિ પડતા જ તમામ જીવો સજીવન થઈને તળાવમાં પાછા જતા રહ્યા. આમ થવાથી જીવ હત્યા કરનાર આસુરી વૃત્તિવાળા લોકો પરસ્પર એકબીજા ઉપર માછલા વગેરે પાછા તળાવમાં ફેંકી દેવાના આક્ષેપો કરી અંદરો અંદર લડવા લાગ્યા અને એવું તો લડ્યા કે તેઓ અંદરો અંદર જ લડી મરીને નાશ પામ્યા. આમ શ્રી હરિએ પોતાની માયાથી આસુરી વૃત્તિવાળા લોકોનો નાશ કર્યો. આ જીરાભારી તળાવ છપૈયા ગામથી દક્ષિણ દિશાથી આશરે 2 માઇલના અંતરે આવેલું છે. આ જાંબુનું વૃક્ષ પિરોજપુર ગામે આનંદ તરવાડીની વાડીમાં આવેલું છે. એકવાર શ્રી ઘનશ્યામ મહારાજ, તેમના મોટા ભાઈ રામ પ્રતાપભાઈ તથા અન્ય મિત્રો સાથે આ જગ્યાએ જાંબુડાના પાકા ફળો ખાવા માટે આવ્યા હતા. શ્રી ઘનશ્યામ મહારાજ વૃક્ષ પર ચડીને વૃક્ષ હલાવીને કાચા પાકા ફળો નીચે પાડી રહ્યા હતા. એવામાં અચાનક જ આ જાંબુડાનો રખેવાળ આવી જતા રામ પ્રતાપભાઈ અને અન્ય સખાઓ ભાગી ગયા. શ્રી ઘનશ્યામ મહારાજને એકલા જ જોઈ રખેવાળે તેમના ઉપર ભારે ગુસ્સો કર્યો અને શ્રી ઘનશ્યામ મહારાજનું બાવડું જોરથી પકડી લીધું. શ્રી બાળ ઘનશ્યામે પોતાના હાથને એવો તો ઝટકો માર્યો કે રખેવાળ ચક્કર ખાઈને જમીન પર પટકાઈને પડી ગયો, એનો હાથ ભાંગી ગયો. શ્રી હરિની લીલા સ્મૃતિરૂપ પ્રસાદીનું આ જાંબુડાનું ઝાડ છે. શ્રી બાળ ઘનશ્યામ એક વખત પીપળાના ઝાડ ઉપર ચડી ગયા હતા. તેમને પીપળાના ઝાડ ઉપર ચડેલા જોઈ તેમના મોતીરામ મામાએ નીચે ઉતરી જવા કહ્યું. શ્રી બાળ ઘનશ્યામ ઝાડ પરથી નીચે ઉતર્યા નહીં, પરંતુ તેમણે મોતીરામ મામાની ઈચ્છા અનુસાર પીપળાના પાંદડે પાંદડે જુદી જુદી જાતના ફળોના દર્શન કરાવ્યા. એટલું જ નહીં, મામાની ઈચ્છા અનુસાર ફળો પણ તોડી આપ્યા હતા. આથી આ પીપળો મોક્ષ પીપળાના નામથી ઓળખાય છે. આ પીપળો ઈસવીસન 1955માં પડી ગયો છે. વૃક્ષની જગ્યાએ પ્રસાદીની છત્રી અને ચરણારવિંદ પધરાવેલા છે. રેલવે સ્ટેશન જતા જન્મસ્થાનની સામે હંસનાપુર ગામે આવેલી આ તલાવડીના કાંઠા ઉપર શ્રી ઘનશ્યામ મહારાજ મિત્રો સાથે રમવા પધાર્યા હતા. આ તળાવડીના કિનારે હરિદાસ નામના એક સાધુ પોતાની ઝૂંપડીમાં રામકથાનું વાંચન કરતા હતા. આથી શ્રી ઘનશ્યામ મહારાજે રામાયણની કથા સાંભળી પછી પોતાના બાળ સખાઓની ઈચ્છાને વશ થઈ આ જગ્યાએ મધુર સુરમાં મોરલી વાદન કરી આસપાસ ચરતી ગાયોને ભેગી કરી. આ ગાયોના મોટા સમૂહને આવેલો જોઈ શ્રી ઘનશ્યામ મહારાજ બાળ સખાઓ સાથે આંબલીના વૃક્ષ ઉપર ચડી ગયા. વૃક્ષ ઉપરથી નીચે ઉતરતી વખતે એ વૃક્ષનો એક ખાંપો તેમના જમણા સાથળમાં વાગી ગયો. આમ થવાથી શ્રી ઘનશ્યામ બેભાન થઈ ગયા. એ સમયે ઇન્દ્રાતિક દેવો તથા અશ્વિની કુમારોએ આવીને શ્રી હરિના સાથળ ઉપર પાટો બાંધી દર્શન કરી પરત ચાલ્યા ગયા. સુભાસિની બાએ
શું વાગ્યું હશે તે જોવા માટે પાટો ખોલ્યો ત્યારે તેમને સાથળના ભાગે ખાપો વાગ્યાનું મટી ગયેલું ચિહ્ન દેખાયું. આ તલાવડીના કિનારે શ્રી ઘનશ્યામને સાથળના ભાગે આંબલીના વૃક્ષનો ખાપો વાગ્યો હોવાથી આ તલાવડી ખાપા તલાવડી તરીકે પ્રસિદ્ધ થઈ છે. છપૈયાથી આશરે અડધા માઇલના અંતરે આવેલ નરેચા ગામે એક વખત ત્યાંના રાજા સતનામસિંહજીના કુંવરનો લગ્ન પ્રસંગ હતો. રાજ દરબારનો ઉત્સવ જોવા માટે શ્રી બાળ ઘનશ્યામ પણ મોટા ભાઈ રામ પ્રતાપભાઈ અને બાળ સખાઓ સાથે ગયા હતા. ત્યારે હજારોની માનવ મેદની વચ્ચે જ રાજાના એક સિપાહીની બંદૂક અકસ્માતે ફૂટી ગઈ. માનવ મેદનીમાં હાજર એવા બે શખ્સોનું સ્થળ પર જ મૃત્યુ થયું. શ્રી ઘનશ્યામ મહારાજે એક શિલા ઉપર ઉભા રહી મૃત્યુ પામેલા બંને માણસોને તેમના નામ લઈને બોલાવ્યા. બોલાવતાની સાથે જ બંને માણસો સજીવન થઈને ઉભા થઈ ગયા. આ જગ્યાએ શ્રી ઘનશ્યામ મહારાજે રાજાની લાજ રાખી બંને માણસોનું કલ્યાણ કર્યું. તેથી આ સાગરનું નામ કલ્યાણ સાગર પડી ગયું છે. આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે હનુમાનજીની મૂર્તિ અહીં પધરાવેલ છે. છપૈયાથી આશરે 6-1 માઇલના અંતરે વિશ્વામિત્રી નદી પર આવેલ આ ગૌઘાટ છે. આ ગૌઘાટે ધર્મકુળ રહે છે અને તેઓ ત્યાં ખેતીવાડી કરે છે. આ સ્થળ ઉપર એકવાર શ્રી બાળ ઘનશ્યામ પોતાના સખાઓ સાથે ગાયો ચરાવવા ગયેલ. ગરમીની ઋતુના કારણે વિશ્વામિત્રી નદીનું પાણી સુકાઈ જવાથી નદીનું વહેણ ખૂબ દૂર જતું રહેલું હતું. તેથી શ્રી ઘનશ્યામ મહારાજે નદીના પટમાં પોતાના જમણા પગનો અંગૂઠો ખોપાવીને પાતાળમાંથી પાણી બહાર કાઢ્યું હતું અને એ પાણી બધી જ ગાયોને પીવરાવ્યું હતું. તે દિવસથી આજ પર્યંત આ જગ્યાએ અખૂટ પાણીની ધાર વહેતી રહે છે. આ ધારા ઘાટના પગથિયા ઉતરતા તરત જ સ્પષ્ટપણે દેખાય છે. તેથી આ ઘાટ અને આ ઓટો ખૂબ જ પ્રસાદીના છે. આ તલાવડીનો ઇતિહાસ અયોધ્યાના રાજા દશરથ અને માતા પિતાના આદર્શ સેવક પુત્ર શ્રવણના નામ સાથે જોડાયેલો છે. શ્રવણ જ્યારે પોતાના અંધ માતા પિતાને કાવડમાં બેસાડીને તીર્થાટન માટે નીકળેલ અને આ તલાવડીમાં માતા પિતા માટે પાણી ભરવા માટે આવેલ. શિકારે નીકળેલા રાજા દશરથના તીરથી અકસ્માતે શ્રવણનું આ જગ્યાએ મૃત્યુ થયું હતું. એક વખત એકાદશીના દિવસે શ્રી બાળ ઘનશ્યામ શ્રી ધર્મદેવ ભક્તિ માતા મામા વશરામ તરવાડી બધા આ શ્રવણ તલાવડી ઉપર સ્નાનાર્થે પધારેલા. એ સમયે તલાવડીના કિનારે એક બાવો મોટી રકમ લઈને સુરદાસોને દવા આપીને દેખતા કરતો હતો. પરંતુ કેટલાક સુરદાસો પૈસાના અભાવે આંખનો ઈલાજ કરાવી શક્યા નહોતા. પરમ કૃપાળુ શ્રી ઘનશ્યામ મહારાજે કરુણા ભાવે કરીને એ તમામ સુરદાસો પર અમી દ્રષ્ટિ કરી અને તરત જ બધા સુરદાસો દેખતા થઈ ગયા. બધાએ શ્રી હરિની પગે લાગીને ખૂબ જ સ્તુતિ કરી. તેથી આ શ્રવણ તલાવડી પ્રસાદીની છે. છપૈયાથી 10-1 માઇલના અંતરે આવેલ આ મખોડા ઘાટ છે. આ મખોડા ઘાટ પર એક વખત એક વૈરાગીનું મંદિર બંધાતું હતું. મંદિરના પાયા માટે ખોદકામ થતું હતું ત્યારે જમીનમાંથી દશરથ રાજાના વખતની એક વિશાળ પુરાતન તોપ મળી આવી હતી. અયોધ્યાના રાજાના માણસો આ તોપ લેવા માટે આવ્યા. તોપ ખૂબ વજનવાળી હોવાથી 50-1 માણસોએ બળપૂર્વક પ્રયત્ન કરવા છતાં એ તોપ ગાડામાં ચડતી નહોતી. આ જોઈને શ્રીહરિએ સહજતાપૂર્વક કેવળ એક હાથે જ એ તોપને ગાડામાં ચડાવી દીધી હતી. આ ઘાટ
પવિત્ર મનોરમાના કિનારે આવેલો છે। દર વર્ષે ચૈત્ર માસની પૂર્ણિમાના રોજ આ જગ્યાએ મોટો મેળો ભરાય છે, તેથી કરીને આ ઘાટ પ્રસાદીનો છે। શ્રી બાળ ઘનશ્યામ એક વખત ધર્મપિતા અને મોતીરામની સાથે ભેટિયા ગામે જતા હતા। રસ્તામાં ધર્મદેવે મોતીરામ મામાને ડાંગર ક્યાં વાવી છે એમ પૂછ્યું। બાજુમાં તળાવ હતું તે બતાવતા મોતીરામ મામાએ કહ્યું, આ જગ્યાએ જ્યાં ડાંગર વાવી હતી તે જમીનમાં પાણી ભરાઈ જવાથી તળાવ બની ગયેલું હતું અને ડાંગર પાણીમાં ડૂબી ગયેલી દેખાતી હતી। આ જોઈને શ્રી ઘનશ્યામ મહારાજ જ્યાં ડાંગર રોપી હતી ત્યાં પાણી વચ્ચે જઈને પોતાના જમણા પગનો અંગૂઠો ધરતી પર દબાવ્યો। આમ કરવાથી ધડાકા સાથે એ જગ્યાએ ધરતી ફાટી અને વધારાનું બધું પાણી પૃથ્વીમાં ઉતરી ગયું અને ડાંગરનો પાક બચી ગયો। આ દ્રશ્ય જોનાર તમામ ગામ લોકોને શ્રીહરિએ રામચંદ્ર ભગવાન રૂપે દર્શન દીધા હતા। ત્યારથી ભેટિયા ગામના આ તળાવનું નામ રામસાગર અથવા ધર્મ તળાવ પડી ગયેલું છે, તેથી કરીને આ તળાવ પ્રસાદીનું છે। આ છપૈયા સ્વામિનારાયણનું રેલવે સ્ટેશન છે, જ્યાં દુનિયાભરમાંથી હજારો હરિભક્તો શ્રદ્ધાપૂર્વક શ્રીહરિના જન્મસ્થાનના દર્શન કરવા માટે ઉમટે છે। આ આપણા મંદિર દ્વારા ચાલતી સ્કૂલ છે, જેનો લાભ છપૈયા તથા આજુબાજુના ગામ લોકો લઈ રહ્યા છે। આ કોલેજ પણ મંદિર દ્વારા ચલાવાય છે। આ હોસ્પિટલ આપણા મંદિર દ્વારા ચલાવવામાં આવે છે। આ ગૌશાળા પણ મંદિર દ્વારા નિભાવાય છે તથા આ ભાગ્યશાળી ગાયોનું દૂધ ઠાકોરજીને ધરાવાય છે। દેશ વિદેશથી આવતા હજારો હરિભક્તોને સમાવિષ્ટ કરતી આ વિશાળ ધર્મશાળામાં આધુનિક ઢબે તૈયાર કરાયેલ રૂમો છે। યાત્રિકોને સમયસર સ્વાદિષ્ટ ભોજન અહીં ઉપલબ્ધ છે। અહીં આવતા દરેક હરિભક્તોની સરભરા માટે મંદિરનો સ્ટાફ ખડે પગે ઊભો રહે છે। અહીં હરિભક્તો તીર્થસ્થાનનું મહાત્મ્ય સમજીને મુંડન કરાવે છે અને જન્મસ્થળની અગત્યતા સમજી અહીં જન્મસ્થાન પર જ મહાપૂજા પણ કરાવે છે। આ જગ્યાએ રોજ હજારો ભાવિક તીર્થયાત્રીઓ તીર્થાટન માટે આવે છે। પિતા ધર્મદેવ અને ભક્તિ માતા છપૈયામાં શાંતિથી જીવન પસાર કરતા હતા, પરંતુ એમનું સુખ જોઈને અસુરોને ઈર્ષ્યા આવતી હતી, માટે તેઓ ધર્મપિતા ભક્તિ માતાને ખૂબ જ ત્રાસ આપવા લાગેલ। અસુરોના ત્રાસથી બચવા માટે ધર્મપિતા અને ભક્તિ માતા છપૈયા છોડીને અયોધ્યાની ભૂમિ પર આવીને રહેવા લાગ્યા। પૌરાણિક દ્રષ્ટિએ તો અયોધ્યાનો મહિમા ખૂબ મોટો જ છે, પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાય માટે પણ અયોધ્યાનું વિશેષ મહત્વ છે। શ્રી સ્વામિનારાયણ ભગવાને વિદ્યાભ્યાસ તેમજ બાળ સહજ લીલા ચરિત્રો અહીં રહીને જ કરેલા છે। સર્વાવતારી ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાને ગૃહત્યાગ પણ અહીંથી જ કરેલો છે। આ બધાને કારણે અયોધ્યાની ભૂમિ સાથે સંપ્રદાયનો પવિત્ર ઇતિહાસ સુપેરે સંકળાયેલો છે। અયોધ્યા રેલવે સ્ટેશનની બાજુમાં જ રાયગંજ વિસ્તારમાં આવેલું આ સુંદર શિખરયુક્ત સ્વામિનારાયણ મંદિર છે। સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાને અહીં બાલ સ્વરૂપે બાળ સહજ વૃત્તિથી લીલા ચરિત્રો કરેલા છે। એ જગ્યા ઉપર આ ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે। આ મંદિરમાં અતિ ઐશ્વર્યવાન રાધા કૃષ્ણદેવ તથા હરિકૃષ્ણ મહારાજની મૂર્તિઓને બિરાજમાન કરવામાં આવી છે। મંદિરના પાછળના ભાગમાં જે જગ્યાએ
સ્વામિનારાયણ ભગવાનના લૌકિક પિતા ધર્મદેવનું ઘર હતું તે જગ્યાએ યાદગીરી રૂપે સુંદર છત્રી બનાવવામાં આવેલી છે. એની બાજુમાં જ આવેલી આ બીજી છત્રીના સ્થાન ઉપર ઉદ્ધવ સંપ્રદાયના સ્થાપક શ્રી રામાનંદ સ્વામીનું ઘર હતું. આ મીઠાઈની દુકાન પાછળ ભગવાન સ્વામિનારાયણની બાળલીલાનું એક સુંદર વૃત્તાંત જોડાયેલું છે. એકવાર બાળ ઘનશ્યામે એમના ભાભીએ પોતાની કિંમતી વીંટી ગોખમાં મૂકી દીધી હતી તે વીંટી લઈ લીધી. વીંટી લઈને મિત્રો સાથે કંદોઈની દુકાને જઈ વીંટીની બદલામાં બધા મિત્રોને મીઠાઈ ખરીદીને ખવડાવી દીધી. બાળ ઘનશ્યામની ચોરી પકડાઈ ગઈ. તેમના મોટા ભાઈ કંદોઈ પાસેથી વીંટી પાછી લઈ આવ્યા. કંદોઈ ખૂબ જ પસ્તાયો કારણ કે મીઠાઈ ખલાસ થઈ ગઈ હતી. રાત્રે બાળ ઘનશ્યામે લીલા કરી અને આખી દુકાન પાછી મીઠાઈથી ભરાઈ ગઈ અને આ પ્રસંગ પછી એની દુકાનનો વેપાર પણ ખૂબ વધી ગયો. આજે પણ આ મીઠાઈની દુકાનના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે. એક સમયે અયોધ્યામાં નેપાળથી ભીમસેન અને હરિસેન આદિ મલ્લો આવ્યા હતા. તેમને પોતાની શક્તિ ઉપર ખૂબ જ અભિમાન હતું. પરંતુ સાવ નાના એવા આપણા બાળ ઘનશ્યામે તેમના ઘમંડને અને તેમને ભોંય ચાટતા કરી દઈને રાજા પાસેથી ઇનામ મેળવ્યું હતું. અયોધ્યામાં આવેલું આ પ્રાચીન હનુમાન ગઢીનું મંદિર પણ પ્રસાદીનું છે. અયોધ્યા નિવાસ દરમિયાન ઘનશ્યામ મહારાજ દરરોજ આ મંદિરમાં દર્શનાર્થે પધારતા હતા. રામાયણની કથા ચાલતી હોય તો અહીં બેસીને શ્રીજી મહારાજ કથા શ્રવણ કરતા હતા. આ જગ્યાએ જ શ્રીજી મહારાજે મોહનદાસ નામના કથાકારને લીલા બતાવી એકાદશીના વ્રતનો મહિમા સમજાવ્યો હતો. આ અયોધ્યા નગરીમાં આવેલ સરયુ ગંગાનો ઘાટ છે. આ જગ્યાએ દરરોજ શ્રીજી મહારાજ સ્નાન કરવા આવતા હતા. પરંતુ એકવાર એકાદશીના પવિત્ર દિવસે જ્યારે શ્રીજી મહારાજ સ્નાન કરી બહાર આવી વસ્ત્રો પરિધાન કરી ઊભા હતા એવામાં અચાનક જ સરયુ ગંગા સ્વયં સુંદર વસ્ત્રાલંકાર પરિધાન કરી હાથમાં કુમકુમ અને ફૂલોની માળા લઈને સ્ત્રી સ્વરૂપે બહાર આવ્યા. ત્યાં ઉભેલા શ્રીજી મહારાજના કપાળમાં કુમકુમનું તિલક કરી ફૂલોની માળા પહેરાવી લોકોની નજર સામે જ પાછા નદીના પાણીમાં અદ્રશ્ય થઈ ગયા. ત્યાં હાજર હજારો અયોધ્યાવાસી આ દ્રશ્ય જોઈને આશ્ચર્ય અને અહોભાવ અનુભવવા લાગ્યા. આ રીતે સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણે સરયુ ગંગામાં સ્નાન કરીને સરયુને વિશેષ પાવનકારી બનાવી તે માટે સરયુ ગંગા પણ પોતાને ભાગ્યશાળી માનવા લાગી. અયોધ્યામાં જ માતા પિતા ધર્મદેવ ભક્તિ માતાએ દેહ ત્યાગ કર્યો અને મોક્ષના માર્ગના સહભાગી બન્યા. ત્યારબાદ ઘનશ્યામ મહારાજ અનંત જીવોનું કલ્યાણ કરવા ઘરેથી નીકળવાનો મોકો શોધવા માંડ્યા અને એક દિવસ વહેલી સવારે માત્ર 11 વર્ષની ઉંમરે જ તમામ શાસ્ત્રનો સાર એવો ગુટકો ગળામાં ધારણ કરી એક પોતડી અને હાથમાં કમંડળ લઈને ઘરેથી ચૂપચાપ નીકળી પડ્યા અને સરયુ ઘાટે આવતા જ પોતાની ઈચ્છાએ કરીને જ એક અસુરે સરયુ નદીમાં બાળ ઘનશ્યામને ધક્કો મારી દીધો. પ્રભુ પાણીમાં તણાવા લાગ્યા. આમ સરયુ ગંગાને પાવનકારી બનાવી ઘનશ્યામમાંથી નીલકંઠવર્ણી બની લોક કલ્યાણની વાટે તેઓ નીકળી પડ્યા. અયોધ્યા મથુરા માયા કાશી કાંચી અવંતિકા પુરી દ્વારાવતી ચૈવ સપ્તૈતા મોક્ષદાયિકાઃ.
જય શ્રી સ્વામિનારાયણ।